કાર્યક્રમ સાંભળતા આપ તમામ શ્રોતા મિત્રોને મારા નમસ્કાર. આપની સાથે છે આપની રેડિયો હોસ્ટ અને દોસ્ત સમૃદ્ધિ. આવે પહોંચી છું અવનવી વાતો અને અવનવા ગીતો સાથે. આજે આપણે વાત કરીશું શા માટે ઉજ્જૈનને નાભિદેશ કહેવામાં આવે છે તે વિશે. તો પ્રાચીન માન્યતા અનુસાર ભગવાન મહાકાલના શહેર ઉજ્જૈનમાં સંપૂર્ણ ધરતીનો માનક સમય નક્કી થાય છે. કર્કવૃત ડોંગલા ગામમાં આવેલો છે. ડોંગલા ગામ પણ ઉજ્જૈનના મહાકાલ જંગલનો એક ભાગ છે. આમ જોવા જઈએ તો સમયની ગણતરીનું ધોરણ GMT નહીં પરંતુ ડોંગલા મીન ટાઈમ DMT હોવું જોઈએ. આજે વિશ્વમાં ઘડિયાળના સમયનો આધાર બ્રિટનનો ગ્રીનવિચ મીન ટાઈમ GMT અથવા યુનિવર્સલ ટાઈમ કોઓર્ડિનેટેડ UTC હોઈ શકે છે. પરંતુ હજારો વર્ષ પહેલા ભગવાન મહાકાલનું શહેર ઉજ્જૈન ગણતરીનું કેન્દ્ર હતું. ભગવાન કૃષ્ણ અને અર્જુને શિપ્રા નદીના પૂર્વ અને ઉત્તર કિનારે સૂર્ય મંદિરોની સ્થાપના કરી હતી. કર્ક રેખાની આસપાસ રહેલા આ મંદિરોને સમયની ગણતરીનું કેન્દ્ર માનવામાં આવે છે. મિત્રો, પ્રાચીન માન્યતા અનુસાર ઉજ્જૈનમાં સંપૂર્ણ ધરતીનો માનક સમય નક્કી થાય છે. ઉજ્જૈન સૂર્ય અને કર્ક રેખાની બિલકુલ નીચે છે. ઉત્તર ધ્રુવ ઉપર 21 માર્ચ થી 6 મહિના સુધી દિવસ હોય છે, ત્યારે 6 માસના 3 મહિના પસાર થવા જાય ત્યારે સૂર્ય દક્ષિણ તેજ થી ખૂબ જ દૂર હોય છે. એ દિવસે સૂર્ય બરાબર ઉજ્જૈનની ઉપર હોય છે. ઉજ્જૈનનો અક્ષાંશ અને સૂર્યની પરમ કાંતિનો બંનેનો 240 અંક માનવામાં આવે છે. જે સ્થિતિ સમગ્ર પૃથ્વી પર ક્યાંય નિર્માણ થતી નથી. તે ઉપરાંત ઉજ્જૈન 23.9 અંશ ઉત્તર અક્ષાંશ અને 770 દેશાંતર સમુદ્રની સપાટીથી 1658 ફૂટની ઊંચાઈ પર વસેલું છે. વરાહ પુરાણ મુજબ મહાકાલની નગરી ઉજ્જૈનને નાભિદેશ અને મહાકાલેશ્વરની અધિસૂચનાંક કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દેશાંતર રેખા અને કર્ક રેખા અહીં એકબીજાને છેદે છે. જ્યાં આ રેખાનું છેદન થાય છે સંભવતઃ ત્યાં મહાકાલેશ્વર મંદિર સ્થાપિત કરેલું છે. ઉજ્જૈનમાં 9 ગ્રહ મંદિર સ્થાપિત કરેલું છે. એવું પણ માનવામાં આવે છે કે વેદશાળાની સ્થાપનાથી કાલગણનાનું મધ્યબિંદુ હોવાની સાબિત પ્રાપ્ત થાય છે. કર્કવૃત નું સ્થાન દર 5000 વર્ષે બદલાય છે. મિત્રો, ભારતીય કથા સાહિત્યમાં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય ખૂબ જ લોકપ્રિય છે. એમના પ્રસંગોને લઈને હજારો વાર્તાઓ દેશની વિવિધ ભાષાઓમાં પ્રચલિત છે. વિક્રમાદિત્યના નવરંગની કથા પણ સર્વવિદિત છે. તેમાં કવિ કાલિદાસ હોય કે વૈજ્ઞાનિક વરાહ મિહિર હોય, ઉજ્જૈનમાં રાજા વિક્રમનું દરબાર સ્થળ પણ છે જેને વિક્રમ ટેકરી તરીકે ઓળખવામાં આવે છે. વિક્રમાદિત્યની નગરી ઉજ્જૈનમાં મહાકાલનું સુપ્રસિદ્ધ મંદિર છે. દેશના અન્ય કોઈ પણ ભાગમાં મહાકાલનું કોઈ મંદિર નથી. તેથી એક પ્રશ્ન મનમાં ચોક્કસ ઉભો થાય કે મહાકાલ કયા દેવતા છે કે જેનું દેશભરમાં એક જ મંદિર છે. સામાન્ય રીતે મહાકાલને શિવનો પર્યાય માની લેવામાં આવ્યો છે અને ઉજ્જૈનને મહાકાલના મંદિરને શિવનું મંદિર જ માનવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શિવના અન્ય મંદિરને મહાકાલ મંદિર કેમ નથી માનવામાં આવતું? આપણા વિચારો પ્રમાણે વિક્રમાદિત્ય ઉજ્જૈનને નવરત્ન અને મહાકાલ આ 4 શબ્દોને વિસ્તૃત રીતે સમજવાથી તેના વાસ્તવિક અર્થ પર પ્રકાશ પડશે અને વિક્રમાદિત્યની સુપ્રસિદ્ધ કથાની ગુથી ઉકેલી શકશે. ભારતના જ્યોતિષ વિદ્વાનો એ જાણે છે કે ઉજ્જૈનનો સૂર્યોદય કાળ દેશભરના પંચાંગ માટે પ્રામાણિક ઉદયકાળ માનવામાં આવે છે. ભારતના જ્યોતિષીઓ અનુસાર દક્ષિણમાં શ્રીલંકા, ભારતના મધ્યમાં ઉજ્જૈન અને સંભવતઃ આજના રોહતક નગરના મધ્યમાંથી પસાર થતી દેશાંતર રેખા પર થતા સૂર્યોદય કાળ એ પ્રામાણિક સૂર્યોદય કાળ છે. ત્યારબાદ જ્યોતિષ ગ્રંથોમાં તેનું નામ લંકોદય કાળ તરીકે ઓળખાયું છે. લંકોદયની 2 સમાંતર રેખાથી પૂર્વમાં તથા પશ્ચિમમાં આવેલી જગ્યાઓના સૂર્યોદયનો સમય જાણવા માટેની પદ્ધતિ નિર્ધારિત થયેલી છે. આ પ્રમાણે ઉજ્જૈનનો સૂર્યોદય કાળ સમગ્ર દેશ માટે વિશ્વાસપાત્ર સૂર્યોદય કાળ હતો. આધુનિક ભાષામાં તેને ભારતનો સ્ટાન્ડર્ડ ટાઈમ કહેવામાં આવે છે. ઈસવીસન પૂર્વના જ્યોતિષમાં સંભવતઃ આને જ મહાકાલ કહેવામાં આવતું હતું. જુદા જુદા શાસ્ત્રીય
તથ્યોને દેવ સ્વરૂપે સ્વીકાર કરવાની આપણે ત્યાં પરંપરા રહી છે. આ પરંપરા અંતર્ગત મહાકાલ સ્ટાન્ડર્ડ ટાઈમને દેવ તરીકે ઓળખવામાં આવ્યો અને તેના મંદિરની સ્થાપના ઉજ્જૈનીમાં કરવામાં આવી. ઉજ્જૈનીને જ કેમ પસંદ કરવામાં આવ્યું આ પણ એક જ્વલંત પ્રશ્ન છે. જ્યારે એક જ દેશાંતર રેખા દેશના આટલા લાંબા ભાગમાંથી પસાર થતી હોય તો ઉજ્જૈનને જ કેમ મહત્વ આપવામાં આવ્યું? તેનું કારણ એ છે કે ઉજ્જૈન કર્ક રેખા પર આવેલું છે. ઉત્તરાયણનો સૂર્ય અહીં સુધી જ આવે છે અને ત્યાંથી પરત ફરીને દક્ષિણમાં મકર વૃત સુધી જાય છે. કર્ક રેખા પર ઉજ્જૈન આવેલું હોવાથી ભારતના જ્યોતિર્ધરોએ ઉજ્જૈનને મહાકાલની નગરી માની. ઉજ્જૈનથી 30 કિલોમીટર ઉત્તરે આવેલા નારાયણ ગામમાં શ્રી કૃષ્ણ સુદામા મંદિરની બહાર બે લીલી ઝાડીઓ છે. એવું માનવામાં આવે છે કે આ તે લાકડું છે જે શ્રી કૃષ્ણ અને સુદામાએ જંગલમાંથી કાપ્યું હતું. તે વખતે વરસાદ પણ પડ્યો હતો. આ એ સમય હતો કે જ્યારે સૂર્ય કર્ક રાશિમાં હોય. આજે પણ સૂર્ય કર્ક રાશિમાં હોય ત્યારે અહીં વરસાદ પડે છે. શ્રી કૃષ્ણ અને સુદામાએ અહીં કર્ક રેખા શોધી હતી. મિત્રો, ધાર્મિક કથાઓ અનુસાર ઉજ્જૈનને રાજા મહાકાલ અને વિક્રમાદિત્યની નગરી કહેવામાં આવે છે. અહીં ત્રણ ગણેશજી બિરાજમાન છે, ચિંતામણી, મંછામણી અને ઈચ્છામણિ. આ જગ્યાએ ભગવાન શંકરનું જ્યોતિર્લિંગ તો છે જ, પણ સાથે સાથે બે શક્તિપીઠ હરિસિદ્ધિ અને ગઢકાલિકા તેમજ 84 મહાદેવની સાથે દેશનું એકમાત્ર અષ્ટ ચિરંજીવીઓનું મંદિર પણ છે. કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર મંગળદેવની ઉત્પત્તિ આ જગ્યાએથી જ થઈ હતી તથા અહીં નવ નારાયણ અને 7 સાગર પણ છે. અહીં આવેલા સ્મશાનને તીર્થ માનવામાં આવે છે, જે ચક્રતીર્થના નામથી ઓળખાય છે. અહીં દેવી પાર્વતી દ્વારા રોપવામાં આવેલું સિદ્ધિવડ પણ છે. ઉજ્જૈનમાં આટલી બધી વસ્તુ જોવાલાયક છે તેનો ખ્યાલ પહેલા આવતો ન હતો, પરંતુ હવે સરકારે આ બધી જગ્યાના સ્થાન ધરાવતા સાઇનબોર્ડ મૂકેલા છે. મિત્રો, જયપુરના રાજાએ ઉજ્જૈનમાં પણ જંતર મંતર બનાવ્યું છે. ત્યાંના યંત્રો ખૂબ જ સારી રીતે કામ કરે છે. ત્યાં કામ કરતા કર્મચારીઓ તેના વિશે સારી સમજણ આપે છે. ત્યાં એક પ્લેનેટોરિયમ પણ છે. આ ઉપરાંત ઉજ્જૈનમાં પણ એક આધુનિક પણ પ્લેનેટોરિયમ છે. આ બધી જગ્યાઓ જોયા પછી જો તમે ત્રિવેણી મ્યુઝિયમ ન જોયું હોય તો તમારી ઉજ્જૈનની મુલાકાત અધૂરી ગણાશે. તમે કલ્પના ન કરી શકો એ હદે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતીય સંસ્કૃતિને દર્શાવતું આ મ્યુઝિયમ અચૂક જોવા જેવું છે. ભારતની જુદી જુદી જગ્યાએથી મળેલી મૂર્તિઓનું પ્રદર્શન વિશેષ ધ્યાન ખેંચી લે તેવું છે. જો તમે આ રીતે ઉજ્જૈનની મુલાકાત લેશો તો તમે પણ માની જશો કે હિન્દુ ધર્મ 100% વૈજ્ઞાનિક છે. મોટા ભાગના રીત રિવાજનો આધાર પણ વૈજ્ઞાનિક છે. તો મિત્રો, આપણે વાત કરી ઉજ્જૈનને નાભિદેશ કહેવામાં આવે છે તે વિશે, અને આ સાથે જ આપણા કાર્યક્રમનો પૂરો થવાનો સમય થઈ ગયો છે. તો ફરી મળીશું આજ સમય અને આજ કાર્યક્રમ પર. પણ ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત સમૃદ્ધિને રજા આપશો. આવજો. Thank you.